વિરામ બાદ વાત કરીએ તો આજથી ઘુડખર અભયારણ્ય પર્યટકો માટે ખુલ્લું. કચ્છનું નાનું રણ 4,953 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલ છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર આવેલ છે અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. આ રણમાં આવેલ ઘુડખર એક દુર્લભ્ય પ્રાણી છે અને બીજે ક્યાંય જોવા નથી મળતા, જે આ કચ્છના નાના રણમાં જોવા મળે છે. હાલ શિયાળાની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે. આ રણની અંદર વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે અને તેને જોવા માટે પક્ષીપ્રેમી પણ મોટી સંખ્યામાં આવે છે. જ્યારે સરકારના વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીને બચાવવા માટે અને લોકોને સમજણ આપવા માટે શિયાળામાં નિઃશુલ્ક શિબિરનું આયોજન થાય છે. આજથી 15 જૂન સુધી આ અભયારણ્ય પ્રવાસી માટે ખુલ્લું રહેશે. છેલ્લા વર્ષોમાં આ રણની અંદર મુલાકાત લેનાર પ્રવાસીની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ગત વર્ષે આ જગ્યાની મુલાકાત લેનાર લોકોની સંખ્યા 16,000 થી 8,000થી વધુ પ્રવાસી લોકો આવેલ હતા, જેમાં 2,000 જેટલા વિદેશી મુલાકાતી પણ આવેલ. શિયાળામાં આ રણની અંદર બહારથી વિદેશી પક્ષીઓ પણ બહુ મોટી સંખ્યામાં આવે છે. ગત વર્ષે 25 થી 30 લાખ જેટલી આવક આ વિભાગને થયેલ છે અને દર વર્ષે અહીંયા આવતા પ્રવાસીની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. સાથે ચાલુ વર્ષે માર્ચ મહિનામાં છેલ્લે થયેલ ગણતરી મુજબ ઘુડખરની સંખ્યા 6,082 જેટલી નોંધાયેલ છે. ઉલ્લેખનીય છે કે આ વખતે સમગ્ર રાજ્યમાં સારો વરસાદ પડેલ છે, જેના કારણે રણની અંદર હજુ પણ પાણી ભરાયા છે, જેથી પ્રવાસીઓ માટે રણની અંદર જવું મુશ્કેલ છે. ત્યારે હજી રણની અંદર રહેલ પાણીને ઓસારતા લગભગ 20 દિવસ જેટલો સમય લાગે તેમ છે અને આ વખતે સારો વરસાદ થયેલ હોવાથી વિદેશી પક્ષીઓની સંખ્યા વધે તેવી શક્યતા દેખાઈ રહી છે. આ પક્ષીઓ હજારો કિલોમીટર દૂરથી અહીં આવે છે. તેનું કારણ અહીંયાના વાતાવરણ તેમજ તેમને પૂરતા પ્રમાણમાં ખોરાક પાણી મળી રહે છે. અભયારણ્ય દ્વારા પ્રવાસીને અપીલ પણ કરવામાં આવી છે. આ વખતે કોરોનાના કારણે લોકો સરકારની ગાઈડલાઈન મુજબ અને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝરનો ઉપયોગ કરે. ધર્મેશ રબારી, ZSTV, ધ્રાંગધ્રા.